ધોરણ 12 વિષય કમ્પ્યુટર પાઠ 10. અરે આપણે એમાં જોઈએ આગળ જરૂરિયાત મુજબના પદોનું સર્જન. એટલે કે ધારો કે તમે ગુણપત્રક તૈયાર કરવાનો પ્રોગ્રામ બનાવતા હોય, એમાં ઉપયોગકર્તાને વિવિધ વિષયના ગુણ દાખલ કરવા માટે તમને પૂછવામાં આવતું હોય, તો દરેક વિષયના 0 થી 100 વચ્ચે જ હોવા જોઈએ. તમે હવે ઉપયોગકર્તા કોઈ વિષયના ગુણ તરીકે ઋણ સંખ્યા અથવા તો 100 થી ઉપરની સંખ્યા દાખલ કરે તો પ્રોગ્રામે તરત જ અપવાદ ઊભો કરવો જોઈએ, એટલે કે તરત એરર બતાવવી જોઈએ. ને આવા એરર એટલે કે અપવાદ જે તે વિનિયોગ પૂરતા ખાસ હોય છે, જાવા આવા વિનિયોગ માટે ખાસ એવા અપવાદો માટે પ્રસ્થાપિત અપવાદ વર્ગ આપતા નથી. અને એક્સપેન્શન્સ ક્લાસનો સબ ક્લાસ બનાવીને આપણે ઉપયોગ કરતા નિર્મિત અપવાદોને આપણે તૈયાર કરી શકીએ છીએ, અને આ અપવાદોને થ્રો વિધાનની મદદથી બાહ્ય રીતે થ્રો કરી શકાય છે. અને જો કે આ અપવાદ ઝીલીને તેને યોગ્ય રીતે શું કરવા પડે, પાર પાડવો જોઈએ. એટલે કે જે એરર બતાવે છે એને શું કરવું જોઈએ, આપણે ઉકેલ લાવવો જોઈએ. અને આ માટે એક પ્રોગ્રામ જોઈએ અને જેમાં ગુણની ચકાસણી જરૂરિયાત મુજબના અપવાદોનું સર્જન કરતું હોય છે, એટલે કે જે એરર આવતી હોય છે એ મુજબ ગુણની ચકાસણી કરતું હોય છે. આકૃતિ 10.21માં જુઓ, એની અંદર ઉપયોગ કરતા તરફથી શું કરે છે, ઇનપુટ સ્વીકારે છે. એટલે કે જે એટલા માટે કે જે એરર આવે છે એ મુજબ એ ગુણની તપાસ ચકાસણી કરે છે, માટે લખેલું છે કે ઉપયોગ કરતા તરફથી ઇનપુટ સ્વીકારે છે. અને 21મી લીટી પર કીબોર્ડથી ઇનપુટ સ્વીકારવા માટે આપણે જાવા યુટીઆઈ સ્કેનર ક્લાસનો ઉપયોગ કરવાનો, કેમ તો કારણ કે અંદર ગુણ ઉમેરવાના છે. અને સ્કેનર ક્લાસની મદદથી નેક્સ્ટ INT પદ્ધતિ એટલે કે કોન્સોલ પરથી પૂર્ણાંક સંખ્યા વાંચવામાં મદદરૂપ બને. અને સ્કેનર ક્લાસની કાર્ય પદ્ધતિ વિશેની ચર્ચા હવે આપણે આગળના પ્રકરણમાં કરીએ, અને જેમાં ફાઇલ IO ની ચર્ચા કરવામાં છે આગળના એટલે કે 11મા પાઠની અંદર. હવે આપણે બે વર્ગ પ્રસ્થાપિત કર્યા છે, અને જરૂરિયાત અનુસારના અપવાદ એટલે કસ્ટમ એક્સપેન્શન તૈયાર કરવા એક વધારાના ક્લાસની જરૂર છે. એમાં જો ઇનવેલિડ માર્ક એક્સપેન્શન વર્ગ java.lang એ પેકેજના અપવાદ વર્ગને વિસ્તારે છે, અને તે સિંગલ પેરામીટર કન્સ્ટ્રક્ટર ધરાવે છે, જે શું કરે ભૂલના પ્રકારને વર્ણવવા માટે શબ્દમાળાને સ્ટ્રિંગ સ્વીકારે છે. અને જો સ્કેનર કી બી ઇનપુટ અહીંયા કરશે, હવે આ શું કરશે કે જે એરર આવે છે એ એરર મુજબ એ ગુણ સુધારશે. માટે લખ્યું કે ઉપયોગ કરતા નિર્મિત અપવાદ વર્ગ અને મુખ્ય પદ્ધતિમાં વિનિયોગ માટે તમે જુઓ વ્યવસાયિક તર્ક મુજબ જે સૂચના લખીએ છીએ આપણે હાથથી, બરાબર, એમાં ગુણ નિર્ધારિત મર્યાદાની અંદર જ છે કે કેમ તેની ખાતરી કરે છે. અને જો દાખલ કરેલા ગુણ જે આપણે 0 થી 100ની અંદર નહીં આવતા હોય તો આપણે ઇનવેલિડ માર્ક એક્સપેન્શન પ્રકારનો એક ઓબ્જેક્ટ તૈયાર કરવાનો. એટલે કે ઇનવેલિડ માર્ક હોય તો કેવું મેસેજ આવવો જોઈએ કે ઇનવેલિડ માર્ક એક્સપેન્શન મેસેજ લખાઈને આવવું જોઈએ. અને આ પદને આ મેસેજ માટે આપણે શું કરવું, કેચ વિભાગ હોવો જરૂરી છે. વિભાગ કેચ વિભાગ તો કે જ્યાં સુધી યોગ્ય સંખ્યા આપણે દાખલ ના કરીએ ત્યાં સુધી પ્રોગ્રામ આગળ વધશે જ નહીં, અને ઉપયોગ કરતા ગુણની અયોગ્ય સંખ્યા દાખલ કરે તેવા કિસ્સામાં જ્યાં સુધી યોગ્ય સંખ્યા દાખલ નહીં થાય ત્યાં સુધી ઉપયોગ કરતાને યોગ્ય સંખ્યા દાખલ કરવામાં કહ્યા કરવામાં આવશે. હવે આપણે ટ્રાય કેચ વિભાગને આપણે શું ડુ વાઇલ લૂપની અંદર મૂકવાનું, જે આકૃતિ અહીંયા જો 10.22માં બતાવી છે. આ જો ઇનવેલિડ માર્ક્સ એક્સપેક્ટ રોંગ માર્ક્સ, જોયું આ ખોટા માર્ક્સ લખેલું બતાવે, એટલે આવ્યો જવાબ કે માર્ક્સ આર વેલિડ. પછી અહીં જો એને સુધાર્યા એન્ટર માર્ક્સ એટલે કે 78 આ કર્યા સુધાર્યા માર્ક. હવે એમાં જોઈએ કે સાઇટ પ્રોગ્રામ એ ટાઈપ કરવા માટે શું છે, ઓડિટર છે. અને જે પ્રોગ્રામ કીબોર્ડ પરથી ડેટા સ્વીકારતો હોય તે જ પ્રોગ્રામને કમાન્ડ પ્રમોટ પર અમલ મૂકવો સલાહભર્યું છે. અને જો કે એવો સાદો પ્રોગ્રામ જે ઉપયોગ કરતા સાથે સંવાદની બહુ જરૂર ન હોય ત્યાં સાઇટ એડિટરની અંદર જ અમલમાં મૂકી શકાય છે. અને અપવાદરૂપ પરિસ્થિતિ વ્યવસ્થા પરના ફાયદા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.